રાજકોટના માધાપર સર્કલ નજીક સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પાણીની સમસ્યાને લઈ મહિલામાં ભારે વિરોધ કર્યો હતો. આ સમસ્યા અનેકવાર મહિલાઓએ કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. સ્થાનિક મહિલાઓનું કહેવું છે, આ વિસ્તારમાં એક કાતરા માત્ર 60 મિનિટે જ પાણી મળે છે. આ સમગ્ર વિસ્તારમાં 2 દિવસે એકવાર પાણીનું ટેન્કર આવે છે. મહિલાઓને 25 ડોલ પાણીમાં 2 દિવસ કાઢવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. સ્થાનિક મહિલાઓએ નળની લાઈન આપવા માંગ કરી હતી. પાણી નહીં તો ચૂંટણીમાં મત પણ નહીં, મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ ચંદ્રિકાબેન પંડ્યા, ગિરીશ. હે, પાણીની આજે 20 વર્ષ થી અમે રહી છી. પાણી આવશે 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 કરીને 3 વર્ષ થી આ કોર્પોરેશનમાં ભર્યું છે, વેરા ભરી છી, છતાંય પાણી નથી આવતું. નળની લાઈન અધૂરી રહી ગઈ છે, નળની લાઈનમાંય બાકી નથી કઈ. હવે તોય પાણી આવતું જ નથી. 10 કે 8 મિનિટ પાણી આપીને વયા જાય, ટાંકા વારે પૂરું પાણી આપતા જ નથી. એકાત્રા આપે છે, એક દિવસ આવે એક દિન ના, ટેન્કરથી ન, ટેન્કરથી ન. અમે બધા કલેક્ટરમાં ગયા હતા ગયા વર્ષે, પણ કાંઈ થયું નહીં. અને લાઈને ખોદાઈ ગઈ છે અત્યારે. નહીં, હવે અમારે સત્યમમાં એક જ થઈ જવું. હવે મત આપવો જ નથી, બહિષ્કાર કરવો છે. હવે નથી આપવાના મત. આટલા દી તો આપ્યો, પણ હવે નહીં આપી મત. રંજનભાઈ પીચાડે છે. પાણીની બીજી કાંઈ નહીં. ખૂબ જ 17 વર્ષથી અમારે સોસાયટીમાં પાણી આવતું જ નથી. અને અમે કોર્પોરેશને બધા બાઈ આવ્યા હતા, તી છતાં એ લોકોએ અમને હા પાડી, અને તી છતાંય પાણી કાંઈ આવતું નથી. અને પાણીની લાઈન પણ આવી, પણ એ પણ અધૂરી. અને અમે એ લોકોને કીધું હતું કે અમે માધાપર ચોકડી જામ કરશું. એ લોકોએ કીધું હતું કે એ પહેલાં પાણી આવી જશે ટેન્કર દ્વારા, પણ ટેન્કર 5-7 મિનિટ જ આવે. 5-7 મિનિટમાં કેટલું ભરાય? અને કોઈ બુજર હોય, ગઈઠા હોય, તો એ કેવી રીતે ભરે? પાણીની લાઈન આપો, બીજી કાંઈ નહીં, નહીતર અમે માધાપર ચોકડી જામ કરશું. સૌ મિત્રોના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવ્યો છે. ગઈકાલથી આ વિષય વોર્ડ નંબર 3માં સત્યમ શિવમ સુંદરમ સોસાયટીના જે પરિવારજનો છે ત્યાં રહેવાસીઓના બોરમાં પાણી નથી આવતું. મહાનગરપાલિકાની જવાબદારી થતી હોય છે બોર પાણીના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું. એકાત્રા કંઈક પાણી આવે છે એવું મને આપના માધ્યમથી આવ્યું. હું અધિકારીને બોલાવું છું, જરૂર પડે તો પાણી માટે લોકો મુશ્કેલી ભોગવે એવું મહાનગરપાલિકા ક્યારેય વિચારી ન શકે. એ લોકોની જે કંઈ પણ ડિમાન્ડ હશે એ ડિમાન્ડ પૂરેપૂરી રીતે સંતોષવાની જવાબદારીની હું ખાતરી આપું છું. DI પાઇપલાઇનનું નેટવર્ક જ્યારથી રાજકોટ મહાનગરપાલિકામાંથી 5 વર્ષથી DI પાઇપલાઇનનું નેટવર્ક અલગ અલગ વોર્ડની અંદર કામ ચાલુ છે. મહાનગરપાલિકામાં 2021માં જ્યારે કંઠેશ્વર માધાપર અને આ જે વિસ્તારો નવા ભરેલા વિસ્તારો ભર્યા ત્યારથી નાના મોટા વિકાસના કામો અમે લોકો કરી રહ્યા છીએ. અમુક વિસ્તારમાં અડધું પાણીનું સેટઅપ થયું છે, કારણ કે ટેન્ડર બનતા હોય ત્યારે સોસાયટી વાઇઝ ન બનતા હોય, રોડ વાઇઝ ટેન્ડરો બનાવતા હોય છે. એટલે જે કંઈ પણ બાકી રહી ગયું છે વેલામ વેલી તકે પૂરી કરવાની જવાબદારીની હું ખાતરી પણ આપું.